વલસાડ જિલ્લાના ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડીસી પટેલને પથરીથી પીડા અનુભવતા દર્દીનું સતત એક કલાક ઓપરેશન કરી 1 કિલો 365 ગ્રામનું વજન ધરાવતી પથરી બહાર કાઢી નવજીવન આપવા બદલ તેમનું નામ લીમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા પામ્યું છે. વલસાડના ધરમપુરમાં આવેલી સર્પદંશની સારવાર માટે જાણીતી બનેલી સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડીસી પટેલને વધુ એક સિદ્ધિ મળી છે. તેમને ત્યાં પેશાબની બળતરાની ફરિયાદ લઈને આવેલ દર્દીના બેલ્ડરમાંથી 1 કિલો 365 ગ્રામની મોટી પથરી સતત 1 કલાક સુધી ઓપરેશન કરી સફળતાપૂર્વક દર્દીને ઉગારી લેવામાં આવ્યો હતો. મહેશભાઈ નામના દર્દી સાઈનાથ હોસ્પિટલ ખાતે પેશાબમાં બળતરા થતી હોવાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર ડીસી પટેલે તેમની તપાસ કર્યા બાદ એક્સરે કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે મહેશભાઈના પેશાબની થેલીમાં મોટી પથરી જણાઈ આવી હતી. સતત 1 કલાક સુધી ઓપરેશન કરી દર્દીના બ્લેન્ડરમાંથી 1 કિલો 365 ગ્રામ જેટલી જંગી પથરી સફળતાપૂર્વક કાઢી લેવામાં આવી હતી. વિશ્વમાં 2003માં ઓગસ્ટ માસમાં બ્રાઝિલમાં 1 કિલો 9 ગ્રામની પથરી ઓપરેશન કરી દર્દીના પેટમાંથી કાઢવામાં આવી હતી. જોકે આ ઓપરેશન બાદ સૌથી મોટી પથરી અંગે ઇન્ટરનેટના માધ્યમથી તેમને જાણકારી મળતા તેમણે લીમકા બુક ઓફ રેકોર્ડમાં સમગ્ર બાબતે એપ્લાય કરતા આખરે લીમકા બુક ઓફ રેકોર્ડ દ્વારા ડોક્ટર ડીસી પટેલને એશિયામાં સૌથી મોટી પથરીનું ઓપરેશન કરવા માટે લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે. સર, જે પ્રમાણે જે લીમકા બુક રેકોર્ડમાં નામ આવ્યું છે, શું કારણ છે અને કઈ રીતે નામ? એ જે લીમકા બુક ઓફ રેકોર્ડ્સની અંદર જે નામ આવ્યું છે, સર્ટિફિકેટ અમને મળ્યું છે, તેમાં અત્યારે અમે જે એક મહેશભાઈના દર્દી છે એમને યુરિનરી બ્લેડરની અંદર 1.365/365 kg ની જે પથરીનું સફળતાપૂર્વક ઓપરેશન કરેલું. નેટના સર્ચને બધાને આધારે અમે જોયું કે આ અત્યાર સુધીમાં આપણા દેશની સૌથી મોટામાં મોટી પથરી, દેશની જ નહીં પણ એશિયા ખંડની મોટામાં મોટી પથરી અને દુનિયાની બીજા નંબરની મોટામાં મોટી પથરી, દુનિયાની પહેલા નંબરની પથરી ઓગસ્ટ 2003માં 1.99 kgની બ્રાઝિલમાં ઓપરેશન થયેલું એ અમને માલુમ પડેલું. અને એના આધારે અમે લીમકા બુક ઓફ રેકોર્ડ્સની અંદર એપ્લાય થયા અને એમણે અમને લીમકા બુક ઓફ રેકોર્ડ્સને સ્થાન અપાવ્યું છે અને અમને સર્ટિફિકેટ પણ એનાયત કર્યું છે. પથરીના તો ઘણા કેસો, પણ આ સૌથી મોટામાં મોટી પથરીનું ઓપરેશન પહેલી વાર કરેલું છે. એ તો અમારી હોસ્પિટલમાં લગભગ અઠવાડિયામાં 3 થી 4 5 કેસો પથરીના ઓપરેશન થયા જ કરે છે. એ બધા ઘણા કારણ છે, એમાં ડાયટ વેરિએશનના લીધે પણ થઈ શકે, આપણી એનાટોમિકલ પોઝિશન જે કિડનીની હોય તેના પણ થઈ શકે, એવી ઘણા બધા કારણથી આ પથરી થઈ શકે છે. પથરીની બીમારી હોય તો ખૂબ જ દુખાવો થાય, યુરિનમાં બળતરા થવા કે લોહી પડવું, આ ટાઈપના એના લક્ષણો થતા હોય છે. હાલે જે પેશન્ટને આપણે ઓપરેશન કર્યું છે તેમની અત્યારે હાલ શું સ્થિતિ છે? આજની તારીખમાં એમને ફોલોઅપમાં એક્ઝામિન કર્યા, એમને એક્સરે પણ લીધો, મોટાભાગે પથરી પાછી પણ થતી હોય છે. હાલે એકદમ તંદુરસ્ત છે. આટલી મોટી પથરી એના જે પેશાબની કોથળીમાંથી બહાર કાઢે પછી જે એમાં જે એના જે એના જે મસલ કહેવાય બ્લેડરના, એ બહુ સ્ટ્રેચ થઈ ગયેલા હોય તો ઘણીવાર એની જે પેશાબની કોથળી ઓરિજિનલ જે સંકોચવાની સ્થિતિમાં આવી ના શકતી હોય એનો અમને ડર હતો. પરંતુ એના ઘણા દિવસ પેશાબની નળી એમને રાખવામાં આવેલી અને એમની કોથળી પેશાબની આજે એકદમ સરસ રીતે સંકોચાય છે અને એનું પેશાબનો અમુક ભાગ, માનો કે 100 ml કે 50 ml સંગ્રહ કરીને એ આરામથી પેશાબ કરી શકે છે. અત્યાર સુધી એમને પેશાબમાં કોઈ એમ ઓબસ્ટ્રક્શન જે કહેવાય એવી તકલીફ એમને થઈ નથી. અને ફોલોઅપ એક્સરે લીધો, એમાં એમને પથરી કોઈ રિકરણ કિડની કે પેશાબની નળી કે યુરિનરી બેડરમાં થઈ નથી. સર, આ પ્રમાણના જે લક્ષણો દેખાતા હોય તો આ બીજા અન્ય જે દર્દીઓ છે કે કોઈને આવી પથરીનું લક્ષણ દેખાય તો તેણે પ્રથમ શું કરવું જોઈએ અને કેવી રીતે અવેરનેસ મળી શકે છે? આ પ્રકારના લક્ષણો દેખાય તો એમણે પહેલાં તો ડૉક્ટર પાસે એમની સારવાર લેવી જોઈએ અને ઇન્વેસ્ટિગેશન થાય ને પછી ખબર પડે કે નાની પથરી હોય તો એ વધારે પાણી પીવાથી કે દવા લેવાથી નીકળી જઈ શકે છે, મોટી પથરી હોય તો હવે
આજના જમાનામાં તો પીસીએનએલ ઓપરેશન કહેવાય, લિથોટ્રિપ્સી કહેવાય, દૂરબીનથી જ મોટેભાગેના લગભગ 80% ઉપરના ઓપરેશનો દૂરબીનથી સરસ રીતે થઈ જાય છે. તમને કેવી રીતે ખબર પડી કે તમને પથરીનો દુખાવો થયો છે? તમે જ્યારે અહીં આવ્યા તો શું? મને છે ને એક બે દિવસ આગળ પેશાબે ગરમી લાગી, પેશાબે બળતરા પડતા હતા. મેં કીધું ચાલો આ હોસ્પિટલમાં જઈને એક્સરે પડાવી લઈએ, સાહેબને પૂછી લઈએ કે કંઈ બળતરા કેમ થાય. સાહેબને કહેવાથી પહેલાં એક્સરે પાડી જોઈએ આપણે, તો પાડી લીધો અમે એક્સરે. એક્સરે પાડ્યો ને પછી જોયું તો અંદર પથરીનું પ્રમાણ મોટું છે, મોટો પથરી. એટલે સાહેબે મને કીધું કે હવે ઓપરેશન કરવા જ પડે. તો મેં કીધું સારું ઓપરેશન કરી નાખીએ. અમે ઓપરેશન કર્યું, સક્સેસ ગયું, હમણાં સારો છે એકદમ. કેટલા સમય પણ આ પથરી કેવી રીતે આટલી મોટી થઈ એ અજબની વાત હતી.